बधाई मारा जोगड़ी ना दादा राम दीकरा मुंबई माता आज आर छेला दी आज यो आदिवासी ना दी आज उजोगरी मेरे ने आशीर्वाद हाली दीकरा बधाई ने मारा नवा वर्ष में खूब आशीर्वाद दीकरा जेने विश्वास राख्या होई जेने श्रद्धा टकी होई एने मारा खूब आशीर्वाद दी जा तारा जीव को गोडो नहीं गोटा कोई माता हो मारो मोर मो तो मोदी ने जी कोई माता तारो गोडो नहीं पकड़ा दिख रहा एक तो तारी से दीरी होनी सी दिख रहा नहीं तर से दी कैडिन खेल जाए माता मारा जोड़े आपा दे कोई दर बाप बोल जिंदी भाई મારો છોકરો મોટો થાય ગર્વ થાય બાપને નેનું બાળક હોય એટલે એને મોટો થાય મારો આ મારો ઉછીઓ મોટો થાય ને એટલે એને કેવો ગર્વ હોય કહો માં બાપ માં બાપ માં મરીજી માં તો નથી દીકરા એક બાપ હોવા છે બાપની ઉંમર કો દરેક બાપને બાપની ઉંમર કો કેટલો હોય અને એ દીકરો જેને આશા હોય બાપને કે મારો મોટો થયેલો મને રોટલા આલશી અને મારે કોમ નહીં કરવા પડે હું બેઠો બેઠો ખાઈશ એ બાપ આજ મજૂરી કરતો હોય એ બાપ આજ એને એના વર્તા પૂરા થતા ના હોય અને એ દીકરો મોટો કરેલો એ બાપનો દુશ્મન મરતો હોય તો શું જીવનમાં જીવે તો હું આશીર્વાદ ના લે એનો આત્મા વડ્યાસ કરે કુતરા જેવો બાપ હોય ને પણ બાપ છે દીકરાના અધિકારો બધાએ બાપ વિશેના ભૂલવાના છે દીકરાએ દીકરાના અધિકારો નિભાવવા જોઈએ બાપ ગમે તેવો કુતરા જેવો હોય કે જબરો હોય કે ખરાબ હોય દીકરા પણ એને પાડવો તો દીકરાના હાથમાં દીકરા તા તા બાપને નમી પડે દીકરા હો બાપને નમી પડે બાપ નમી પડતી રોટલા આવી જાય બાપ રાજી શું ગરબી માતા રાજી દીકરા તો મારી દીકરી તમારા બાળકને તમને એવી ખબર ના પડે ને બાપની તો તમારા બાળક ઉપરથી તમે દાખલો લઈશો આજ બાળકને પ્રેમ કરતા હોય ને આજ બાળકને ભણાવતા હોય ને એ બાળક તમને મોટું થઈ ને હમો ડોળા કાઢે ને હું થાય અરે રે આ બાળક આનો બાળક હાલ ઉભોઈ ઈ હાલ જેમ તેમ બોલી નાખે તમારું ગીતું કોઈ મોને નહીં અને હમો પડે તો આજ તમારી પરિસ્થિતિ હું તમારા મનને હું થાય તો વિચારો જો તમે દીકરા રામ હોય તો તમારો કોઈ બાપ છે બોલો બાળ સુકોતર માતા કોઈ દીકરી કોઈ દીકરી મરી જી હોય એ લોહી લગતી હોય કે બાપની બેન હોય કે દાદાની દીકરી હોય એ જો મરી જાય અને એ જો આત્મા થાય અને એ જો બાર સુકોતર થાય તો એ કરની લોહી લગતી બીજી બાર સુકોતર એવી હોય કપેલાના મોનશો પેલાના ગઈડા ગઈડા જૂના મણશો વડીલો ડોહાવ પેલા મસોમાં વધારે કાઢી ચૌદશી સાધવા જતા અને સાધના કરતા ઈમો દાર જોઈ રાખી છ મહિનામાં વર્ષમાં મહિના બે મહિનામાં ગમે તાણ એક વર્ષની અંદર ગમે તે જગ્યાએ બાળકી દાટી હોય એટલે ધ્યાન રાખી કઈ જગ્યાએ કયા મશોણમાં બાળકી દાટીશ
ध्यान राखी काढ़ी शब्द से जगह जाइने बाड़की ने जागृत कर मंत्र तंत्र एटला वधारे होय मंत्रों मशोणी मेघीना पहाती जी सुडेल होय ए सुडेल उत्पन्न करी ए सुडेल एक खुड़िया में दाखल थाय दाखल थईने मरदू होय एवुं उभुं थाय दीकरा जे एनी शक्ति बाळकी होय अने उभी थाय एटले एने वशनमां वधवामां आवे बोल मारा काम करी नहीं करी हूँ जे कहूँ करे नहीं करी नहीं तारो आत्मा नहीं छोड़ू तारा आत्मा जकड़ी राखी भूखी मारे तरसी मारे भूख खावा ना दे आत्मा ने भरवा ना दे आत्मा मसनो भरत हो कोई जगह भरत होनी आबादी लूटी ले इने वशमो कर दी एटले ए वशनमो बंधे जाए तो तारू जारे जारे जरूर पड़े तारे तारू काम करी आ साधना थाय अने वसनो बंधोय अने वसनो बंधोय पछी इने शब्दो मंत्रो जे होय इना ए मंत्रो मारवाथी ए बार शिकुत्रु प्रकट थई अने गमे तेवो काम करती जेने वशीकरण कहेवाय मोहिनी कहेवाय मोणसनो वशम करवू वशीकरण करवू आ मूळ छोटमो जाय आ बधी जग्याए जाय इना घणा मोणसो पहेला एवुं कहेता के मारू बार शिकुत्र तो खतरनाक जबरू कहेवाय એ જબરાપણું આવી રીતે દીકરા સાધનાનું હોય શંક એકલું ના હોય એના જોડે મોટી સુડેલ હોય બાળશી કુતરાના પહા સુડેલ હોય સુડેલના પહા સુડેલનો પાવર હોય કે મસાની મેલડી હોય દીકરા અને બીજી બધી ઘણી બધી આત્માઓ હોય એ આત્માઓ બધી બાળશી કુતરાના પહા હોય એટલે બાળશી કુતર ગમે તે જગ્યાએ જતું રહે દીકરા અને એ બાળશી કુતર ખોવાય તો કદાચ જલ્દી હાથમાં ના આવે શંક કદાચ કોઈ દીકરીના ધૂણવા તો ચાલુ થઈ જાય ને તો બાળશી કુતર બને इना पछी मेरडी धूणवा आवे इना पछी सुरेल धूणवा आवे इना पछी कोई बापरो भूत धूणवा आवे अलग अलग धूणवा आवे एटले इने भोधवावाळा भूआ थाप खाई जाय का मेरडी तो मेरडी नो करीने न दोरो होती कई इने उभ राखवानो प्रयत्न करी तो ना उभी रहे शम के खुद मेरडी नथी एटली इने बधा देवनो वशम करवाना थाय पण ए बधा देवनो वशम ना करो तो कोई नहीं खाली बाळ शिकुतर ना वशम कर तो बाळ शिकुतर बधाना वशम कर दीधी મારે હારા પગારમાં કંપનીમાં નોકરી જોઈએ છે તો મારી મને એમ કીધું હતું કે અઘોરી મહારાજને નિવેદ આપજે મેં અઘોરી મહારાજને નિવેદ આપ્યું એટલે મને વાપી હારા પગારમાં નોકરી મળી ગઈ મારો પગાર છે 23,500 પહેલાં કેટલો હતો પહેલાં 16,000 હતો હા ડાયરેક્ટ 7,500 દર મહિને વધારે આપ્યા હા દર મહિને વધારી આપ્યા બરાબર એટલે તમે માણી પગે લાગવા છો મારી જે બોલ્યા સત્ય સાબિત થયું ને સત્ય સાબિત થયું બરાબર રામ રામ જય રઘુવીરા चॉकलेट नहीं मिली કે ચોકલેટ મૂકી નીકળી ગયા અને કાલ દુઃખ આવે તો બદનામ કોને કરે ઢબુડી માને કે અમે ગયા હતા અને ચોકલેટ ચડાવી પણ અમારે પાછી તકલીફ થઈ એટલે મારી રોકી અને મેં આ બે શબ્દો મારા વતી કે માડીને બદનામ ન કરે એટલા માટે હું આવ્યો બાકી મારે કોઈ લેણા દેણા નથી અને હવે જે આ દુઃખ આવ્યું છે તો કોઈ દેવો જ નાખ્યું છે અને એ દેવગતિનો રસ્તો પોતાને કરવો હોય તો મારી આ માણસ દોડે અને નગર જય માતા એટલે માનતા માની હવે શું થયું કેન્સર મટાડ્યું ને બરાબર ખ્યાલ હોય તો બેહવાની આદત રાખો તો બધા ખ્યાલ આવે
बोलो बोलो जुगड़ी माता की जय। हेलो जय डबोड़ी माँ राम राम। હું હિંમતનગર તાલુકાના વઘડી ગામથી આવું છું। ક્યાંથી? હિંમતનગર તાલુકાના વઘડી ગામથી આવું છું। માડીએ મને મંગર જાહેર કર્યો હતો, 23 મંગળવાર આવ્યા હતા, મેં 33 મંગળવાર કર્યા છે। એની અંદર મારા 3-4 કામ થયા છે। એક ફર્નિચરનો ધંધો ચાલુ થયો છે, એક MBA કંપનીની અંદર પૈસા મેં રોક્યા છે, કાલે ગાડી લેવાની છે અને દહેલી કલેક્શનનો ધંધો ચાલુ કરવાનો, 4 કામ થયા છે। ખાલી મંગળ નું કરવાથી ધંધો ચાલુ કર્યા પછી ગાડી લાયા પી ચાર ધંધા ગાડી પણ કાલે લેવું, માતાજીની મહેરબાની અર્પિકા ગાડી લેવાની છે, ફોર વ્હીલર બરાબર। તો એ રસ્તો કોને બતાવ્યો તો? ડબુડી માતા, એટલે મંગળ ફળ્યા તમને? ભાવિકો માટે સેવકોના રસોડામાં જરૂર પડે એટલા માટે સગડો બોલ્યો લાવ્યો છું મારી આજે રામ રામ દિવાળી નિમિત્તે। આ બધા ભાવિકો નો રસોડો, આ રસોઈ બના, એકના રસોડામાં જરૂર પડતી હોય એટલે આ સગડો લાવ્યા છો તમે? મહાપ્રસાદ બનાવવા માટે, જે દર રવિવારે બને છે, મફત બને છે। શું નામ પ્રભુ તમારું? સુરેશભાઈ દેવજીભાઈ। ક્યાંથી આનું? સુરેન્દ્રનગર થી। બરાબર, તમારા દેવ, તમારા પેઢીના દેવ કે કોઈ પણ દેવ, એ ના કોઈ ના મારી ગાદી ઉપર જાહેર કરું, આ તમે મને પૂછો જાહેર કરું તો એ એનો કોઈ કોઈને એનો કોઈ સાર તમારા હાલવાનો રહેતો નહીં। આ તમે નારિયોલ હાલવા આવ્યા છો, નારિયોલ આ શ્રી ફળચુંદરી અગરબત્તી પણ મારા એ હક નહીં હો ભાઈ, મારે લેવાય નહીં, સમકમ હું તો જાહેર કરવા માતા તો બેઠી છું ભાઈ, એટલે મારાથી ના જોવા ભાઈ, મારાથી ના શું નામ પ્રભુ? પ્રસાદમાં બપોરે તો માડીએ બધાને ફૂલ ભોગલ જમાડ્યા છે, અત્યારે રાતે વધારેલા ભાત અને દાળની વ્યવસ્થા કરેલ છે, તો બધા આરોગ્ય, કોઈ ભૂખ્યું કર ના જાય, એના માટે ભૂખ્યા ના જાય, રાતે કોઈને તકલીફ ન પડે એ રીતે। રામ રામ બોલો
જય ઢબુડી માં રામ રામ. હું અહીંયા દર્શન કરવા આવું છું. આમ હું જગદીશભાઈ કાનજીભાઈ પંચાલ, હું ગામડાનો છું પણ અહીંયા અમદાવાદ રહું છું. કઈ જગ્યાએ? અહીંયા અમદાવાદ ગોતાની અંદર. ગોતા અમદાવાદ. તો આપણે અહીંયા કને આવીએ છીએ તો બધું માતાજી ફ્રી આપણને આપે છે, બરાબર, જમવા માટે નાસ્તો આ તે પ્રવચન ને બધું, બરાબર, બેટર બેટર બધું ફ્રી ને ફ્રી, કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. તો આપણે અરગથી કોઈ પણને કંઈ પણ લઈ જવું હોય તો લઈ જઈ શકે છે. તો હું એક મણ ઘઉં દરી અને લોટ લઈને આવ્યો છું ક્યારથી, ભાવિકો માટે, બરાબર, જમવા માટે, માતાજી મહાપ્રસાદ મહાપ્રસાદ માટે તમારા તરફથી, આપણા માટથી. એટલે કોઈ પણને કંઈ પણ લાવવું હોય તો લાવી શકે છે, કંઈ પણ લાવી શકે, કંઈ પણ લાવી શકે, મહાપ્રસાદ મહાપ્રસાદ માટે માતાજીને અર્પણ કરી શકે. એટલે બધા ભાવિકો ખાઈ શકે, ભાવિકો માટે. અને તમે શું લઈને આવ્યા છે? આપણે ઘઉંનો લોટ લાયા છીએ, એક મણ ઘરેથી દરાઈને. એક મણ? હા, એક ઘઉંનો લોટ મહાપ્રસાદ મહાપ્રસાદ માટે, જેથી ભાવિકો બધા જમી શકે, જમી શકે, પ્રસાદ વાળીનો લઈ શકે. બરાબર. દર રવિવારે જે મહાપ્રસાદ થાય છે, દર રવિવારે જે મહાપ્રસાદ થાય છે એના માટે આપણે મફત જ હોય છે, મફત, બધું મફત, મંગળ દોષ સર્વ દોષ બધું મફત, કોઈ પણ જાતનો એક રૂપિયો પણ લેવામાં આવતો નથી. પણ કોઈ પણને હરખ જાગે કે કંઈ પણ કરવું છે કે કંઈ આપવું છે તો એ એમના હરખથી, પોતાના હરખથી આપી શકે, જે રીતે તમે આપ્યું અમે આપ્યું એવી રીતે કોઈ પણ આપી શકે. આમાં કોઈ પણ જાતનું કોઈને દબાણ કે કંઈ કહેવામાં આવતું નથી કે તમે લઈને આવો. માળી તો એક રૂપિયો પણ લેવાની ના પાડે છે, તમારા પૈસાનું તમે લાયા હોય તો પણ ના પાડે, પણ તમે માનેલું હોય જાતે અને હરખ જાગ્યું હોય તો લઈને આવી શકો છો. એમ જે લાવવું હોય, જે લાવવું હોય, કોઈ પણ વસ્તુની ના નહીં, ગમે તે લાવી શકો, ચોકલેટ લાવી શકો, પકોડી, કોઈ પણ જાતનું લોટ છે, તેલનો ડબ્બો છે, આ છે, ગમે તે તમારે લાવવું હોય રસોડા માટે. આપણે જે પ્રસાદમાં ઘરે રસોઈ બનાવીને ગમે તે જમતા હોય એમાંથી પણ કોઈ પણ વસ્તુ લાવી હોય તો લાવી શકાય. અને એ બધા ભાવિકો માટે, ભાવિકો માટે. બરાબર. રામ રામ. આ શું છે? આ લોટ છે ઘઉંનો. કેટલા કિલો લાવીને લાયા આપણે અરગથી? કેટલા કિલો? એક મણ. એક મણ? એક મણ કમ્પ્લીટ. કોઈ પણ ને ગમે તે લાવવું હોય અરગથી લાવી શકે છે. જે રીતે તમે લાયા, અમે લાયા એવી રીતે. આનો ઉપયોગ મહાપ્રસાદમાં, મહાપ્રસાદમાં એ નહીં માળી. અને કોણ ગ્રહણ કરી શકે? એ બધા ભાવિકો હોય, દર્શનાર્થી હોય, દરેક પણ આજુબાજુ ગમે તે હોય એ મફત, મફતમાં બધું માળીના સાનિધ્યમાં બધું મફત, કોઈ પણ જાતનો ચાર્જ નહીં. કોના? માળીના તરફથી, ઢબુડીમાં તરફથી. ઢબુડીમાં તરફથી.